કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર. આજ 8 નવેમ્બર શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને બહુમત મળ્યો છે, પરંતુ મુખ્યમંત્રી પદના મુદ્દે બંને વચ્ચે સહમતિ બની શકી નથી. શિવસેના આદિત્ય ઠાકરેને 2.5 વર્ષ મુખ્યમંત્રી બનાવવા માટે માંગ કરી રહી છે, પરંતુ ભાજપ આ માટે તૈયાર નથી. 15 દિવસથી વધુ લાંબી ખેંચતાણ આજે નિર્ણાયક વળાંક પર આવી પહોંચી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસનની પ્રબળ સંભાવનાઓ છે. કેન્દ્ર સરકારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સુરક્ષા ઘટાડી છે. ગાંધી પરિવારને મળતી SPG સુરક્ષા પરત લઈ લેવામાં આવી છે. આ મુદ્દે NSUI વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ ગૃહમંત્રી અમિત શાહના ઘર પાસે પ્રદર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. ગાંધી પરિવાર પર ઉગ્રવાદી સંગઠનો હુમલો કરે તેવું કાયમી ધોરણે જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં તેમની સુરક્ષામાં ઘટાડો ગંભીર ભૂલ સાબિત થઈ શકે એમ છે. રાજ્યના 55,000થી વધુ વીજકર્મીઓની વિવિધ માંગ પડતર છે, જેમાં 7મા પગાર પંચ પછી મળવાપાત્ર HRA અને એલાઉન્સની ચૂકવણી મુખ્ય છે. વિવિધ માંગોને લઈ વીજકર્મીઓએ 1 વર્ષ પૂર્વે વીજતંત્રને રજૂઆત કરી હતી. આ મુદ્દે કોઈ પગલાં ન લેવાતા હવે આંદોલનનો આરંભ કરવામાં આવ્યો છે. જામનગરમાં વીજકર્મીઓએ PGVCL સુપ્રિન્ટેન્ડન્ટ, કલેક્ટર તથા SPને આવેદન પણ પાઠવ્યું છે. 14 નવેમ્બરે વીજકર્મીઓએ સામૂહિક રજાનું એલાન પણ કર્યું છે. ભારતના ગૌરવવંતા ઓલરાઉન્ડર ક્રિકેટર વિનુ માંકડ જામનગરના વતની હતા. તેમની સ્મૃતિમાં જામનગર નાગર ક્રિકેટ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન એટલે કે ક્રિકેટ બંગલામાં ટુર્નામેન્ટનો આરંભ થશે. પ્રથમ વખત આયોજિત વિનુ માંકડ ટ્રોફી સિઝન બોલ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે. જામનગર, નવાનગર નોટરિયસ, વડોદરા, ભાવનગર અને મુંબઈની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.